अस्सलाम वालेकुम, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। जेके एमबीपीएस ऑनलाइन शिक्षण में तमारु स्वागत छे। चित्रकाम विषय नी अंदर आपने आज प्रकृति चित्र फल केळा अने तरबूज दोरीशुं। जुओ बाळको, अहींया तमने देखाय छे ने, बे केळा छे अने तरबूजनुं चित्र छे। तो आनी समजूती हूँ तमने बोर्ड पर आपुं छुं, माटे बोर्ड पर ध्यान आपो। तो विद्यार्थी मित्रों, चलो आपने पहला केळाथी शुरुआत करिए। सौ प्रथम तो केळा ने अपने जे पेलो दांडी होय छे जॉइंट वाळो भाग ते आपने दोरीशुं। जेम आपने लंबचोरस दोरीए छे ए मुजब तमारे पहला एनो आकार दोरी लेवानो छे, बराबर। आ तैयार थयो। हवे अहींथी आपणे शुं करीशुं, केळानी शरूआत करीशुं दोरवानी। जुओ बाळको, जे छे તે દાંડીનો ભાગ જેટલો તમારે અહીંયાથી સાફ કરી દેવાનો છે। તો પહેલાં અહીંથી આમ વળાંકનો ઉપયોગ કરીને તમારે કેળાની શરૂઆત કરવાની છે દોરવાની। આમ કરીને આ મુજબ આ થયો આપણો એક બાજુનો ભાગ। હવે આ બાજુથી તમારે ડાયરેક્ટ હાથ ઉચકવાનું નથી, સીધું વળાંક લઈને નીચે સુધી ને પછી અહીંયા એનો એન્ડિંગ વાળો ભાગ એટલે અંતનો ભાગ અહીંયા થોડો સાંકડો થઈ જશે એટલે આપણો કેળાનો જે આકાર છે તે તૈયાર થઈ જશે, બરાબર બાળકો। આમ જો હવે આપણે અંદર શું દોરીશું, એની લાઈન, બરાબર, કંઈક આમ જો। હવે બીજા કેળાની શરૂઆત કરીએ, તો અહીંથી ફરી એક વખત શરૂઆત કરવાની, અહીંયા જોઈન્ટ કરી દો। આ બાજુથી શરૂઆત કરીને ફક્ત આમ કરવાનું છે, અહીંથી લઈને તમારે નીચે બાજુ લઈ જાઉં છું વળાંક। હવે આ તો અડધો આમાં છે એટલે અહીંથી શરૂઆત કરીશું ને ફરી ખાચું આવશે અહીંયા આ મુજબ, બરાબર, ને અંદર લાઈન। જો વિદ્યાર્થી મિત્રો, છે ને કેળા, બે કેળા આપણે દોર્યા, શરૂઆત અહીંથી કરવાની છે। પહેલાં એની દાંડી દોરવાની રહેશે લંબચોરસનો ઉપયોગ કરીને, પછી અહીંથી ડાળીઓ કાઢવાની ને આમ કરીને તમારે કેળાનો શેપ આપવાનો રહેશે, વચ્ચે લાઈન દોરજો। હવે જો અહીંયા ચોપડીમાં તમને દર્શાવ દેખાય છે ટપકા ટપકા, એ મુજબ તમારે કેળાની અંદર આપણે હવે ટપકા કરીશું। ચાલો જુઓ, પહેલાં તો અહીંયા સેટિંગ કરીને કલર સેટ કરવાના છે, બરાબર। હવે તમારે ટપકા તો કલરથી કરવાના રહેશે, તો હું તમને અહીંયા ફક્ત બતાવી દઉં છું કે અમુક અમુક જગ્યા પર તમારે છાંટા છાંટા, જો તમે જોયું છે કેળું ખાવું પણ છો, તમે તો જોયું છે ને આવું હોય છે કંઈક કેળાની અંદર, ને અહીંયા થોડું લાલાશ પડતો। જરૂરી નથી કે ફક્ત હું જ્યાં કરું છું તમારે પણ ત્યાં જ કરવાનું છે, તમારે જ્યાં ફાવટ આવે ત્યાં તમારે આ મુજબ અમુક અમુક સ્પેસ મૂકીને ટપકા કરી દેવાના રહેશે, અને સરસ મજાના આની અંદર કલર કરવાના છે। તમને ખબર છે ને કેળું કયા કલરનું હોય છે, પીળા કલરનું, તો હું તો નથી કરતી, તમારે પીળો કલર આની અંદર કરવાનો રહેશે, બરાબર બાળકો, સમજ પડે છે। આ તમારે કેતન ચિત્રકલામાં નથી દોરવાનું, તમારે કેળું દોરવાનું છે તમારે કોરા ચોપડાની અંદર, બરાબર। આ થઈ ગયો આપણો કેળા, હવે આપણે શું દોરીશું, તરબૂચ। તો ચાલો તરબૂચ દોરવાની શરૂઆત કરીએ, તો સૌ પ્રથમ આપણે અર્ધ વર્તુળ દોરીશું કંઈક આ મુજબ, જો બાળકો, પછી તમારે ડબલ લાઈન દોરવાની રહેશે, આમ વળાંક અર્ધ વર્તુળ દોરીએ એ મુજબ, પછી એની અંદર આપણે લેવાનું છે વ્હાઈટ કલર કંઈક આ મુજબ। હું જેમ કરું છું મારી સાથે તમારે આની અંદર કરવાનું રહેશે, બરાબર। હવે અહીંથી આપણે શું કરીશું, ત્રાસી લાઈન દોરી દઈશું આમ, ને આની અંદર કલર કરી દઈશું એટલે તમારું તરબૂજ તૈયાર। સમજ પડે છે ને બાળકો, બસ આ મુજબ તમારે કલર કરવાના રહેશે। મારી પાસે લાલ કલર નથી એટલે હું ગુલાબી કલરનો ઉપયોગ કરું છું અહીંયા ચોકમાં। તમારે તો જોયું છે ને તરબૂજ કયા રંગનું હોય છે, બોલો, લાલ રંગનું, તો તમારે આની અંદર લાલ રંગ કરવાના છે। બાળકો, તમને ખબર છે ને તરબૂજ હોય તો તરબૂજની અંદર બીજ પણ હોય છે, તો ચાલો હવે તરબૂજ દોરાઈ ગયું, તો હવે એની અંદર આપણે શું દોરીશું, એના બી, અમુક અંતરમાં એના બી દોરવાના રહેશે, બરાબર, પાણીની બૂંદ હોય છે ને એ આકારની કંઈક આ મુજબ,
थोड़ी स्पेस मूकीने जगह छोड़ीने अंतर अंतर में तमारे बीजो दोरवाना छे। तमारे बीज कया रंगना करवाना छे बाळको? ब्लेक एटले के काळा रंगना, एटले तमारो तरबूज जे छे ते तैयार। जो छे ने विद्यार्थी मित्रों, तरबूज अने केळू आ छे आपनो प्रकृति चित्र। बे फळ जोईए आपणे, केळा अने तरबूज। तमारे केतन चित्रकला में दौरवाना नथी, याद रखो बाळको। आ चित्र तमारे कोरा चोपड़ा में दौरवानुं छे। कोरा चोपड़ा में तारी पर लखजो, हेडिंग पर जो केळा अने तरबूज, पछी चोपड़ा नी अंदर बे भाग करजो, एक बाजु केळू दौरजो अने एक बाजु तरबूज। बराबर बाळको? आशा छे के तमने हवे केळा तरबूज दौरता शीखी ज गया छो ने तमे व्यवस्थित दौरशो। पण याद रखो बाळको कि चित्र प्रमाण में कद में मोटा होवा जोईए, नाना चित्र दौरवाना नथी, अने चोपड़ा में सफाई पण राखजो। ओके, आगळ मळीशुं। बाय, लाफीज़।